નમસ્કાર મારા બાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ પ્રથમ સૂત્રાંત પરીક્ષા ધોરણ આઠમાં મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર તમારે આવનાર છે તે એસી ગુણનું હશે તમારા પેપરની અંદર મિત્રો કેવા પ્રશ્નો પૂછાવાના છે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે અને તમારે કેવા પ્રશ્નો તૈયાર કરવાના છે એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ કરીને ચેનલમાં તમે નવા છો તો લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ આઠના તમામ પ્રકારના વિડીયો તમને આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતા રહે સૌ પ્રથમ મિત્રો આપણે ધોરણ આઠમાં પ્રકરણવાઇઝ ગુણભારની વાત કરી લઈશું અહીંયા જે મિત્રો પ્રકરણ પ્રકરણવાઇઝ ગુણભાર છે તેમાં પહેલું છે તેમાંથી બાર ગુણ છે બીજા પ્રકરણમાંથી સોળ ત્રીજામાંથી છે અગિયાર ચોથામાંથી તેર પાંચમામાંથી ચૌદ અને છઠ્ઠામાંથી ચૌદ ગુણનું છે હવે ખાસ કરીને મિત્રો હવે તમારે એ જોવાનું છે પ્રશ્ન પ્રશ્નવાઈઝ અને તમારા પ્રકરણવાઈઝ કયા પ્રકરણમાંથી કેવા પ્રશ્નો પૂછાવાના છે એની વાત કરી લઈએ તો મિત્રો આ માળખાને સમજવું તમારા માટે ખૂબ જ યોગ્ય છે અને બરાબર તો પ્રશ્ન નંબર એક છે જેમાં તમારે અ છે એ તફાવત આપવાનો પૂછાશે પ્રશ્ન સંખ્યા નંબર એક છે એક તફાવત પૂછવામાં આવશે હવે કયા પ્રકરણમાંથી લેવાનો છે તફાવત તો તમારે પ્રકરણ નંબર છ જે આપેલું છે તેમાંથી આ મિત્રો તફાવત તમારે લેવામાં આવશે બ છે દેખાવના આધારે ઓળખી બતાવું ભેદ સ્પષ્ટ કરવાનો છે જેમાં પ્રશ્ન જે મિત્રો તુલના કરવાની છે તો આવા બે પ્રશ્નો પૂછાવાના છે કયા પ્રકરણમાંથી તો છઠ્ઠા પ્રકરણમાંથી પૂછાશે એવી રીતે પ્રશ્ન બે છે એની અંદર મિત્રો જોઈએ તો લાક્ષણિકતાના આધારે મને ઓળખો જેમાં પ્રકરણ નંબર બેમાંથી મિત્રો આવા પ્રશ્નો પૂછાવાના છે પછી વર્ગીકરણ કરવાના પ્રશ્નો આવનાર છે જે પણ મિત્રો પ્રશ્ન સંખ્યા ચાર તમને પ્રશ્ન પૂછવામાં આવશે વર્ગીકરણના જેમાં પ્રકરણ એક પ્રકરણ ત્રણમાંથી મિત્રો બે બે પ્રશ્નો મિત્રો લેવાના છે અને આ વર્ગીકરણ છે એ બે ગુણનું હશે પ્રત્યેક પ્રશ્ન બે ગુણનો લેવા ચાર પ્રશ્નો પૂછાશે તો એવા તમને ચાર પ્રશ્ન એટલે મિત્રો વર્ગીકરણના પ્રશ્નો પૂછવામાં આવનાર છે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીશું અહીંયા છે વિસ્તૃત પ્રકારના પ્રશ્નો જેમાં કઈ રીતે પ્રવૃત્તિ કરશો કે આ પગલાં લેશો તમારા સૂચનો જણાવો વગેરે જેવા ક્રિયાપદ ધરાવતા પ્રશ્નો પૂછવામાં આવશે આવા બે પ્રશ્નો પૂછાશે તો પ્રકરણ નંબર બે માંથી મિત્રો આવા પ્રશ્નો પૂછવાના છે બરાબર તો બે ગુણમાં તૈયાર કરી લેવાના પ્રશ્ન ત્રણનો બ છે એમાં વિસ્તૃત પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં મિત્રો કઈ રીતે પ્રવૃત્તિ કરશો કયા પગલાં લેશો તમામ સૂચનાઓ જણાવવાની છે ક્રિયાપદ ધરાવતા પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં પ્રકરણ નંબર ચારમાંથી લેવાનો છે અને પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ છે પ્રકરણ નંબર ચારમાં વૈજ્ઞાનિક સોરી પ્રશ્ન નંબર ચારમાં વૈજ્ઞાનિક કારણ આપવાના છે તમને ચાર વૈજ્ઞાનિક કારણ પૂછવામાં આવશે કયા પ્રકરણમાંથી તો પ્રશ્ન પ્રકરણ નંબર એકમાંથી એક પ્રશ્ન પ્રકરણ બેમાં બેમાંથી બે પ્રશ્ન પૂછાશે એટલે તમારે વૈજ્ઞાનિક કારણવાળા પ્રશ્નો છે એ પ્રકરણમાં નંબર બેમાંથી તૈયાર કરવાના છે વધારે અને પ્રકરણ પાંચમાંથી એક એમ તમને ચાર વૈજ્ઞાનિક કારણ આપવાના પૂછવામાં આવશે તો તમારે પ્રકરણ એક બે અને પાંચમાંથી વૈજ્ઞાનિક કારણો તૈયાર કરવાના પ્રશ્ન પાંચ ઉપર જઈએ જેમાં ખાલગ્યા પૂર્ણ કરવાની છે ખરા ખોટા છે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે ખાસ કરીને પ્રશ્ન સંખ્યા ચારમાં પ્રકરણ ચારમાંથી મિત્રો પૂછવામાં આવશે બરાબર એટલે ખાલી જ્યાં ખરા ખોટા બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે એ પ્રકરણ ચારમાંથી તમારે લેવા વાંચવાના બરાબર બીજી ડાફીરો મારો મિત્રો નહીં જજાત નકા તમારો જમ સમય છે ખોટો વેડફાશે ટૂંક જવાબી પ્રશ્નો છે એમાં મિત્રો તમને ત્રણ પ્રશ્નો પૂછાશે કયા પ્રકરણમાંથી તો પ્રકરણ નંબર ત્રણમાંથી બરાબર એમાંથી બે પ્રશ્ન પૂછવામાં આવશે ટૂંક જવાબે અને પ્રકરણ છમાંથી એક પ્રશ્ન પૂછાશે બે ગુણના તમને આવા ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે પ્રત્યેક પ્રશ્ન દીઠ બે ગુણ બરાબર એવા તમને છ ગુણનો પૂછવામાં આવશે હવે આપણે પ્રશ્ન તો ક છે એમાં પ્રક્રિયા ઘટનાના આધારે ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે જેમાં જોઈએ પ્રશ્ન સંખ્યા બે છે બે જ પૂછવાની છે આવા પ્રશ્નો જેમાં પ્રકરણ નંબર એકમાંથી ચાર પ્રશ્નો પૂછવામાં આવશે તે પૈકી બે પ્રશ્નો વિકલ્પ તરીકે મિત્રો પૂછવાના છે બરાબર એટલે તમને જે મિત્રો બે પ્રશ્ન જ પૂછવાના છે પરંતુ તમને બે વિકલ્પ આપશે એટલે કુલ ચાર પ્રશ્ન થયા અને કયા પ્રકરણમાંથી તૈયાર કરવાના છે આવા પ્રશ્નો પ્રશ્ન નંબર નંબર પ્રકરણ બે માંથી એક પ્રશ્ન પૂછવો અને પ્રશ્ન સંખ્યા એક ચારમાંથી બે પ્રશ્ન પૂછવાના તે પૈકી એક પ્રશ્ન વિકલ્પ સ્વરૂપે આપવામાં આવશે બરાબર અને પ્રત્યેક પ્રશ્નથી ત્રણ ગુણ છે ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે પ્રશ્ન છ માંથી મિત્રો તમારે આકૃતિ દોરવાની આવશે નામની દિશ જેમાં હવે આકૃતિ કયા પ્રકરણમાંથી તૈયાર કરવાની છે તો પ્રકરણ નંબર છ માંથી બે પ્રશ્ન પૂછાશે એક વિકલ્પ સ્વરૂપે તમને આપશે એટલે કે આકૃતિ નામ નિર્દેશ કરશો એના ચાર ગુણ છે પરંતુ તમને બે આકૃતિ આપશે તમને જે પસંદગીવાળી આકૃતિ હોય જે આવડતી હોય તે દોરવાની છે પર પ્રકરણ નંબર છમાંથી આકૃતિ તૈયાર કરજો બરાબર બીજે બીજી બીજા પ્રકરણમાંથી આકૃતિ તૈયાર કરતા નહીં પ્રશ્ન સાત ટૂંક જવાબી પ્રશ્નો છે પ્રશ્ન સંખ્યા બે પ્રકરણ પાંચમાંથી બે પ્રશ્નો પૂછવા પ્રત્યેક પ્રશ્નથી જ બે ગુણ છે પછી પ્રશ્ન સાતમાં વિસ્તૃત પ્રકારના પ્રશ્નો છે માગ્યા મુજબના જવાબો જેમાં પ્રશ્ન સંખ્યા એક એમાં પ્રકરણ બેમાંથી પૂછવાના છે વિસ્તૃત પ્રકારના બરાબર પછી એના પછી મિત્રો જોઈએ તો ત્રણ ગુણનો આવો એક પ્રશ્ન હશે પ્રશ્ન બીજો જે પૂછવાનો છે પ્રકરણ ત્રણમાંથી પૂછાશે બરાબર અને બે પ્રશ્નો પૂછવા તે પૈકી એક પ્રશ્ન છે એ વિકલ્પ સ્વરૂપે છે એટલે કે મિત્રો તમને કુલ ત્રણ પ્રશ્નો પૂછાશે પહેલો પ્રશ્ન છે એ ફરજિયાત છે પ્રકરણ બે માંથી બીજા બે પ્રશ્નો પૂછવાના છે બરાબર એક છે બે માં હશે એમાંથી પ્રકરણ નંબર ત્રણમાંથી પૂછશે તમારે મિત્રો આ રીતે પ્રકરણ એક અને સોરી પ્રકરણ બે અને પ્રકરણ ત્રણ છે તૈયાર કરવાના વિસ્તૃત પ્રશ્ન માટે પ્રશ્ન આઠ ટૂંક જવાબી પ્રશ્ન છે જેમાં મિત્રો પ્રશ્ન સંખ્યા એક છે એક જ પૂછાશે બરાબર પ્રકરણ પાંચમાંથી તમને આવા પ્રશ્ન પૂછાશે એક પ્રશ્ન પૂછવામાં આવશે અને બે ગુણનો એક પ્રશ્ન હશે બરાબર પ્રશ્ન આઠમાં બ છે વિસ્તૃત પ્રકારના પ્રશ્ન લખવાના છે જેમાં કઈ રીતે પ્રવૃત્તિ કરશો કયા પગલા લેશો તમારા સૂચનો ખાસ કરીને પ્રયોગ સોરી પ્રયોગવાળા દાખલા પૂછાશે તો પ્રયોગ માટે તમારે મિત્રો ખાસ પ્રકરણ નંબર પાંચ છે એમાંથી પ્રયોગ તૈયાર કરવાનો હવે પ્રશ્ન નવમાં ટૂંક જોવા પ્રશ્નો છે જેમાં પણ મિત્રો જેમાં કઈ કઈ રીતે પ્રવૃત્તિ કે પ્રક્રિયા કરશો કયા પગલાં લેવાના છે બરાબર ક્રિયાપદ ધરાવતા પ્રશ્નો પ્રશ્ન સંખ્યા એક છે પ્રકરણ પાંચમાંથી પૂછાશે તો આ રીતે તૈયાર કરી લેજો હવે તમે અહીંયા બ્લુ સમજી લેશો તો મિત્રો તમને મજા આવશે બરાબર આ જે બ્લૂ આપેલી છે એ મિત્રો ખાસ કરીને અહીંયા તમને ચેપ્ટર પણ આપેલા છે એકથી ને છ આ ચેપ્ટર વાઇઝ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે ઓબ્જેક્ટિવ બરાબર એક ગુણનો છે શોર્ટ બે ગુણમાં પૂછાશે લોંગ પ્રશ્નો ત્રણ અને ચાર ગુણમાં પણ પૂછાશે બરાબર નિબનલક્ષી પ્રકારના પ્રશ્નો કહેવાય બરાબર તો આ ખાસ તૈયાર કરી લેવાનો છે મિત્રો આ કોષ્ટક પ્રમાણે તમારા જે પ્રકરણ ચિત્રો જે એસી ગુણનું પેપર આવનાર છે એ આ મુજબ હશે તો આવી રીતે તમારી તૈયારી જો મિત્રો કરશો તો તમને એસીમાંથી એસી ગુણ લાવવામાં કોઈ રોકી શકશે નહીં બરાબર આશા રાખીએ કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે મિત્રો વિડીયો પણ ગમ્યો હોય તો લાઇક પણ કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા અને ધોરણ આઠના બીજા મિત્રો વિષયોના પેપર જોવાના બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશું જય હિન્દ જય જય ગરબી ગુજરાત